નમસ્કાર દર્શક મિત્રો, અબતક સમાચારમાં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચાર જોતા પહેલા નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે રાજકોટના આંગણે મહાત્મા ગાંધી મ્યુઝિયમ સહિતના વિવિધ પ્રોજેક્ટોનું કરશે લોકાર્પણ. પીએમ મોદીના આગમનને લઈ રોશનીથી ચઢળ્યું રાજકોટ. શહેરભરમાં ગોઠવાયો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. ગુજરાત કોંગ્રેસમાં અહમનો ટકરાવ. અમિત ચાવડા અને પરેશ ધાનાણી વચ્ચે સર્વોપરિતાનો જંગ. મતભેદ ભૂલી એક થઈ કામ કરવા બંને દિગ્ગજ નેતાઓને રાહુલ ગાંધીની તાકીદ. જામનગર મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વિપક્ષનો હોબાળો. શહેરમાં બંધ લાઇટો અને રોગચાળા મુદ્દે કમિટીનો ઘેરાવ કર્યા સૂત્રોચ્ચાર. પડતા પ્રશ્નોનું નિરાકરણ ન આવતા રાજ્યભરના તલાટી કમ મંત્રીઓમાં રોષ. દિવસભર કામથી અળગા રહી નોંધાવ્યો વિરોધ. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 30 સપ્ટેમ્બરને રવિવારના રોજ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે અલગ અલગ પ્રોજેક્ટોનું લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવશે, જેમાં ખાસ કરીને મહાત્મા ગાંધી મ્યુઝિયમનું લોકાર્પણ કરાશે. આ સાથે હાઈવે પ્રોજેક્ટ ફેઝ 2નું પણ લોકાર્પણ કરવામાં આવશે તથા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 384 આવાસોનું પણ લોકાર્પણ કરવામાં આવનાર છે. સાથોસાથ પ્રધાનમંત્રીની સુરક્ષાને ધ્યાને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત શહેરભરમાં ગોઠવાયો છે, જેમાં SPG અને NSG કમાન્ડો તૈનાત રહેશે, જે અંતર્ગત મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જી સર, ખાસ કરીને મહાત્મા ગાંધીજીએ જે સ્કૂલમાં 7 વર્ષ અભ્યાસ કર્યો છે, મ્યુઝિયમમાં રૂપાંતરિત થયું છે, શું મ્યુઝિયમની વિશેષતાઓ છે, કઈ રીતે બધી વ્યવસ્થાઓ રાખેલ છે? આ મ્યુઝિયમ એક વર્લ્ડ ક્લાસ મ્યુઝિયમ છે અને જેમાં તમામ સુવિધાઓ અને એમિનિટીઝ રહેલા છે. આ મ્યુઝિયમમાં કુલ 40 રૂમ છે. 40 રૂમમાંથી નીચેના જે રૂમો છે મહાત્મા ગાંધીજીના લાઈફ અને ઇવેન્ટ્સના ઉપર એ બધા પ્રદર્શન કરવામાં આવશે. આ મ્યુઝિયમ ખાસ કરીને 3D પ્રોજેક્શન, ઓડિયો વિઝ્યુઅલ, હાઈટેક સિસ્ટમ્સ અને સંપૂર્ણ રીતે સેન્ટ્રલાઇઝ્ડ AC આ તમામ વ્યવસ્થાઓ સાથે આ મ્યુઝિયમ છે. ઉપરના રૂમ ખાસ કરીને મહાત્મા ગાંધીજીના જે વેલ્યુઝ છે, આદર્શો છે, એના ઉપર છે. અને પૂજ્ય ગાંધીજી અહીંયા 7 વર્ષ ભણેલા હતા, 1980 થી 1987 સુધી, અને 1981 જે છે એનું આજુબાજુ એમનું મેરેજ અહીંયાથી થયું હતું. અહીંયાથી જાન પોરબંદર ગયું હતું અને મહાત્મા ગાંધીજી કબા ગાંધીના ડેલામાં રહેતા હતા. એમનું પિતા અહીંયાના દિવાન હતા અને પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અહીંયાનું જે સંસ્મરણો છે, રાજકોટ સાથે જે એમના સંપર્કો છે, સંસ્મરણો છે, એ તમામને ઉજાગર કરવા માટે આ મ્યુઝિયમ ખાસ કરીને તમામ સુવિધાઓ સાથે બનાવવામાં આવ્યું છે. રાજકોટ શહેર પોલીસે સંપૂર્ણ તૈયારી રાખી છે. ગુજરાત પોલીસની તરફ સે કુલ મળીને અમે આશરે 3,500 પોલીસના માણસો અને અધિકારીઓ સાથે મળીને અમે બંદોબસ્ત કરવાનો છે. આ બંદોબસ્તના અનુસંધાને અમે અગાઉ હથિયારબંધીના જાહેરનામા કરવામાં આવેલા છે, સભા સર્કસના જાહેરનામા કરવામાં આવેલા છે અને સાથે સાથે આ મુખ્ય માર્ગે જે આપણે બધાને ખબર છે, એરપોર્ટ છે, રેસ NCC બહુમાલી, પછી સભા સ્થળ અને પછી આ જગ્યાએ જો મહાત્મા મંદિર મ્યુઝિયમ, આ તમામ જગ્યાએ વાહન પાર્કિંગ માટે ના પાર્કિંગ કરવા માટેના પણ જાહેરનામા ગઈકાલ કર્યા છે અને આપે બધાને મોકલી આપવામાં આવેલા છે. આ ઉપરાંત આ મુખ્ય માર્ગે જે અમારા હોસ્પિટલ સર્કલ છે, મહાત્મા મ્યુઝિયમ સુધી તકની રોડ છે, એને પણ બપોરે 12 વાગ્યાથી સાંજે 10 વાગ્યા સુધી તકના વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવેલા છે. ફક્ત કારકેટ જે બધા બંદોબસ્ત સાથે સંડાવેલ છે યા બીજા બધા એ લોકો સિવાય બધાને માટે બંધ કરવામાં આવેલા છે. અલ્ફ્રેડ હાઈસ્કૂલ ગાંધીજી રાજકોટમાં બાલમંદિરથી જેમનું બચપન હતું, સ્કૂલ સુધીનું એનું એક સંભારણું હતું. મહાત્મા ગાંધી આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને જે વિચાર આવ્યો
કે આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં મહાત્મા ગાંધીનું એક અનુભૂતિ કેન્દ્ર કરીએ કે જે ગાંધીજીના વિચારો, એના આદર્શો જે સમાજ સાથે જે સંકળાયેલા છે, તો એને મ્યુઝિયમમાં લઈ જઈ અને મ્યુઝિયમ બનાવી અને દરેક પ્રસંગો, એના જે જન્મથી એની ચળવળો, એને આઝાદી સુધીના દરેક આપણે એના દ્રશ્યો પ્રસંગો આ મ્યુઝિયમમાં આપણે આવરી લીધા છે. આ મ્યુઝિયમ આપણે આખી દુનિયામાં પણ એનું સ્થાન પામશે એવું એક અનોખું મ્યુઝિયમ બન્યું છે કે જે આપણને રાજકોટમાં અહીંયા મળ્યું એ માટે પણ આપણે ખૂબ ગૌરવ લેવા જેવું છે. રાજકોટની જનતાને પણ ખાસ વિનંતી છે કે આ મ્યુઝિયમ ખૂબ જ નજીકના, એમ કે લાંબો સમય પણ ન રાખી અને જોવા માટે હું એક અપીલ કરું છું. પીએમ નરેન્દ્ર મોદી 30મીને રવિવારે ગુજરાતની એક દિવસની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાતના ભાગરૂપે બપોર બાદ રાજકોટની 2 કલાકની ટૂંકી મુલાકાત લેનાર છે. નરેન્દ્રભાઈની આ રાજકોટ મુલાકાતને લઈને વહીવટીતંત્ર તથા ખાનગી સંસ્થાઓ દ્વારા શહેરના મુખ્ય સ્થળો પર લાઇટિંગ કરવામાં આવ્યું છે. શહેરના રેસકોર્સ રિંગ રોડ, કિસાનપરા ચોક, રેસકોર્સ ચોક, મેયર બંગલો, બહુમાળી ભવન, રૂડા કચેરી સહિતના સ્થાનો પર અદ્ભુત લાઇટિંગ કરવામાં આવ્યું છે. આ મનોહર લાઇટિંગને નિહાળવા શહેરીજનો ઉમટી રહ્યા છે. જી દોસ્તો, આપણે જોયું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સ્વાગતમાં રાજકોટને કેવી દુલ્હનની જેમ સજાવી દેવામાં આવ્યું છે અને ખૂબ જ સરસ રીતે રાજકોટની સુંદરતા અત્યારના નીકળી છે. તો આ હતો આજનો કેમેરામેન સુભાષ્યાની સાથે જિજ્ઞા ગઢવી, અબતક ચેનલ, રાજકોટ. તાજેતરમાં જ ગુજરાત કોંગ્રેસના નેતા લોકસભા ચૂંટણીમાં રણનીતિ ઘડવાના હેતુથી દિલ્હીમાં સંકલન બેઠક મળી હતી. આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી વચ્ચે સર્વોપરિતાનો જંગ જોવા મળ્યો હતો. ત્યારે આ મતભેદોને ઠારવા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બંને દિગ્ગજ નેતાઓને મતભેદો ભૂલી સાથે કામ કરવાની તાકીદ કરી છે. આ વિશે વધુ માહિતી આપવા જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા ધીરેન મકવાણા. જી ધીરેન, શું છે વધુ વિગત? જે જાગૃતિ આગામી લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને રણનીતિ ઘડી કાઢવા માટે ગુજરાત પ્રદેશના કોંગ્રેસના નેતાઓની એક મહત્ત્વની બેઠક તાજેતરમાં દિલ્હીમાં મળી હતી. આ બેઠક દરમિયાન ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાની વચ્ચે સર્વોપરિતાના મુદ્દે એકબીજા પર અહમનો ટકરાવ થયો હોય તેવું આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળ્યું છે. આ અહમનો ટકરાવ થવા પાછળનું કારણ એ પણ છે કે જીપીસીસી અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખોના નિમણૂકમાં કોનો હાથ ઊંચો રહે તે મુદ્દા પર બંને નેતાઓ વચ્ચે અહમનો ટકરાવ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. એક તરફ જેને લઈને ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજકોટના પૂર્વ રાજવી મનોહરસિંહજી જાડેજાના ગઈકાલે થયેલા અવસાનની અંતિમયાત્રામાં પણ કોંગ્રેસના અગ્રણી નેતાઓ આવી શક્યા ન હતા, તે પણ એક વિવાદનું કારણ માનવામાં આવી રહ્યું છે. આ વિવાદ પાછળનું વિવાદને ઉકેલવા માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ બંને નેતાઓને તાકીદ કરી છે અને જ્યાં સુધી આ વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી જીપીસીસી અને ગુજરાત જિલ્લા કોંગ્રેસના પ્રમુખોની નવી નિમણૂક ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે, જેથી કોંગ્રેસમાં ફરીથી એક વખત જૂથબંધી પ્રબળ બની રહી હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસ અને જૂથબંધી એકબીજાના પર્યાય બની રહ્યા છે, ત્યારે આગામી લોકસભાની ચૂંટણી જીતવાનો દાવો કરતી કોંગ્રેસ લોકસભાની ચૂંટણી કેવી રીતે જીતી શકશે તે એક મહત્ત્વનો પ્રશ્ન છે. જી, જામનગર મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં મનપાના વિપક્ષી સભ્યોએ સૂત્રોચ્ચાર કરી સ્ટેન્ડિંગ કમિટીનો ઘેરાવ કરતા હોબાળો મચી ગયો હતો. જામનગર શહેરમાં છેલ્લા 8 માસથી મોટાભાગના વિસ્તારોમાં LED લાઇટો બંધ છે અને 1000 કરતાં પણ વધારે ઓનલાઈન ફરિયાદો પેન્ડિંગ છે. તે બાબતે વિરોધ કરી રોગચાળા મુદ્દે વિપક્ષોએ ગંભીર આક્ષેપો કર્યા હતા. આ સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પણ આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી. આજે અમે સ્ટેન્ડિંગ કમિટી સામે અમારા જે 2 મુદ્દા હતા એ 2 મુદ્દાને લઈ અને આવેદનપત્ર આપ્યું હતું ચેરમેનશ્રીને કે સી સ્માર્ટ કંપની કોર્પોરેશન અગર જે કરાર કર્યા હતા, ટેન્ડર પ્રક્રિયા કરી હતી, એની વાત ઉપર જ્યારે ઊભી ન થઈ અને છેલ્લા 8 મહિના થયા કામ બંધ કરી નાખ્યું છે અને આખું શહેર લગભગ 60% વિસ્તાર અંધારામાં રહી જાય, ત્યારે ઈ સ્માર્ટ કંપનીને શા માટે બ્લેકલિસ્ટ નથી કરતા અને એના માટે જે પેલેન્ટી ટેન્ડરમાં જે શરતો છે એ શરતો પ્રમાણે એના ઉપર ડન પેલેન્ટી શા માટે નથી કરતા, એક એ મુદ્દો હતો. બીજો મુદ્દો અમારો હતો કે 16 કોર્પોરેશન સંચાલિત 16 આરોગ્ય કેન્દ્ર છે. જ્યારે અમારા કોર્પોરેટરો અલગ અલગ વિસ્તારમાં આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લીધી ત્યારે
ડોક્ટરોનું પણ એ કહેવાનું થયું કે અમારા પાસે પૂરતો સ્ટાફ નથી અને નોર્મલ તાવ શરદી ઉધરસની પણ દવાઓ અત્યારે આરોગ્ય કેન્દ્ર આગળ નથી. વિરોધ પક્ષને સ્વાભાવિક હું માનું છું કે એને વિરોધ કરવા સિવાય કંઈ છે નહીં. જામનગરના વિકાસ થઈ રહ્યા છે જે એને દેખાઈ નથી રહ્યા. અને જે લાઇટ બાબતનું કહીએ તો આ ચોમાસાની સિઝન હતી અને આ ઇલેક્ટ્રિક આઇટમ છે તો એમાં ચોમાસાની સિઝન એટલે થોડીક ફરિયાદ વધારે આવી હતી, પણ હાલના તબક્કે અમારા જામનગર મહાનગરપાલિકાની 4 ગાડી છે, 3 શિફ્ટમાં કામ કરે છે અને હવે વધુ તો લાઇટ રહી નથી. 350 પેન્ડિંગ અત્યારે અમારા પાસે હાલ આજ લગીનનું છે અને એ આવનારા 2-3 દિવસોમાં એ પણ પ્રશ્ન હલ થઈ જવાનો. આરોગ્ય બાબતની જામનગરમાં અમે 3 રાઉન્ડ પૂરા કરી લીધા અને 4થો રાઉન્ડ અમારો આરોગ્યનો ચાલુ છે. જે ઘરે ઘરે જઈ મેડિકલ ચેકઅપ કરી છીએ, ઘરમાં ક્યાંય બંધારણ પાણી પડ્યું એનું અમે ચેક કરી છીએ, ફ્રીજની પાછળના હોય છે અને આ પત્રિકા પણ અમે વિતરણ કરી છીએ કે જેનાથી લોકોમાં જાગૃતતા આવે અને આવનારા દિવસોમાં પણ કામ ચાલુ છે. 4થા તબક્કાનું આજથી અમારે આરોગ્યની ટીમ જે ઓછામાં ઓછા 300-400 લોકો અલગ અલગ સ્થળોમાં લે, જે રોજના 5,000-7,000 ઘરોને આવરી લે છે. ગુજરાત રાજ્યના તલાટી કમ મંત્રીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા રોષ ફેલાયો છે. આ મુદ્દે ગત તારીખ 25 ઓગસ્ટના રોજ અંબાજી ખાતે તલાટી કમ મંત્રીઓની બેઠક મળી હતી, જેમાં નક્કી કરાયેલા નિર્ણય અનુસાર તલાટી કમ મંત્રીઓ કામગીરીથી અળગા રહ્યા હતા અને સવારના 10 થી સાંજના 6 વાગ્યા સુધી ધરણા યોજી વિરોધ નોંધાવ્યો હતો. જોડિયા તાલુકાના તમામ તલાટી કમ મંત્રીઓ માસિયલ ઉપર અમારા રાજ્ય મંડળની તારીખ 25-8-2018 રોજ અંબાજી મુકામે મળેલી રાજ્ય કારોબારી મિટિંગમાં કરેલ નિર્ણય મુજબ માસિયલ ઉપર ઉતરેલા છીએ. અમારી અગાઉથી સરકારશ્રીમાં જણાવેલ માંગણીઓ છે, જે મુખ્ય 5 માંગણીઓ છે એ અમારી પૂરી ન થાય એના માટે અમે આ ધરણા ઉપર ઉતરીએ છીએ. જ્યાં સુધી અમારી આ 5 માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે અમારા નક્કી કરેલા કાર્યક્રમ મુજબ લડત આપતા રહેશું. તો બીજી તરફ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પણ રાજકોટ જિલ્લા તલાટી કમ મંત્રીમંડળ દ્વારા માસ સીએલનો કાર્યક્રમ તાલુકા પંચાયત ખાતે યોજાયો હતો, જેમાં પગાર ધોરણ વધારવાની અને બઢતી માટે ગ્રે પેમાં સુધારો કરવા સહિતની માંગણીઓ ન સંતોષાતા નારાજગી વ્યક્ત કરાઈ હતી. મારા રાજ્યના તલાટી કમ મંત્રી વિવિધ પ્રશ્નોનો નિરાકરણ ન થવાથી અમે આજે માસ સીએલ ઉપર ઉતરાયેલ છીએ. અમારા વિવિધ પ્રશ્નોમાં ઉચ્ચતર પગાર ધોરણની માંગણી વર્ષો જૂની છે એ સ્વીકારેલી નથી, પછી બઢતી માટેની માંગણી સુધારી છે પણ બઢતી કાંઈ પાછી ગ્રેડ પે જે જૂનો જ રાખ્યો છે એ અમારે સ્વીકારો નથી, પછી 2006ના જે કર્મચારીઓ ફિક્સ પગારથી ભર્યા તેને સળંગ નોકરી ગણવામાં આવે છે, પરંતુ તેના પહેલાં 2 વર્ષ એટલે કે 2004માં જે ભરતી કરવામાં આવી છે તેને સળંગ નોકરી ગણવામાં આવતી જે અન્ય રૂપ છે. પછી મહેસૂલી તલાટીઓની અલગ કેડર સરકારે ઊભી કરીને ભરતી કરી છે, છતાંય 90% કામગીરી અમારી પાસેથી લેવામાં આવે છે, એની પાસે ફક્ત 10% કામગીરી લેવામાં આવે છે. પછી જૂની પેન્શન પદ્ધતિ જે હતી એ માંગણી અમે ફરી કરી છે કે એ જ ભરતી ચાલુ રાખો, જે પણ સરકારે સ્વીકારી નથી. એટલે મહેસૂલી તલાટીઓની ભરતી એક અલગ કેડર ઊભી કરીને આપી છે, પરંતુ એ લોકો કામગીરી માત્ર 10% કરે છે અને બાકીની મહેસૂલી કામગીરી પંચાયત તલાટી મંત્રી કરે છે. અને છેલ્લો એક પ્રશ્ન અમારો એવો છે કે જૂની પેન્શન પદ્ધતિ ફરીથી શરૂ કરવામાં આવે. અમે જુદા જુદા કાર્યક્રમો અંતર્ગત સરકારશ્રીને આ રજૂઆતો કરી છે. આજનો આ જે કાર્યક્રમ એ અમારો માસ સીએલનો કાર્યક્રમ છે અને હજુ સુધી જો કોઈ આના પછી હકારાત્મક અભિગમ અપનાવવામાં નહીં આવે તો 2-10ના રોજ રાજ્યભરના તલાટીઓ છે એ ધરણા ઉપર ઉતરશે. ઉમરગામ તાલુકામાં નારગોલ અને સરોડા વિસ્તારની દરિયાઈ પટ્ટી પર કાર્ગો મેમર્સ પોર્ટની સ્થાપનાનો માછીમારો તેમજ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, જેને લઈ નારગોલના ભંડારી સમાજ હોલમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોર્ટના આવવાથી થનારા નુકસાન અંગે નિષ્ણાંતો દ્વારા જાણકારી પૂરી પાડવામાં આવી હતી અને પર્યાવરણ તેમજ માછીમારોના રોજગારીના ભોગે પોર્ટને સ્થાપવા નહીં દેવાનો સૂર ઉઠ્યો હતો, તેમજ જરૂર પડીએ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં રજૂઆતો કરવામાં આવશે અને જન આંદોલન પણ કરીશું તેમ સ્થાનિક લોકોએ ચીમકી ઉચ્ચારી છે. માંગરોળ તાલુકાના સકરાણા ગામને જોડતો પુલ મરામતના અભાવે બિસ્માર બન્યો છે. આ પુલ વર્ષો અગાઉ વરસાદથી તૂટી જતા ગામના આગેવાનોએ માર્ગ અને મકાનના પેટા વિભાગના સેક્શન ઓફિસરને રૂબરૂમાં રજૂઆત કરી હતી, જેના પગલે સરકારે ગ્રાન્ટ પણ ફાળવી દીધી હતી. તેમ છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી ન થતાં લોકોમાં રોષ ફેલાયો છે અને સકરાણા ગામ સાથે ઓળમાયું વર્તન કરી સેક્શન ઓફિસરે આ ગ્રાન્ટ સરકારને પાછી મોકલી દીધી હોવાનું સ્થાનિક લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ગામના અન્ય કામોમાં અધિકારી દ્વારા ભ્રષ્ટાચાર આચર્યા હોવાનું ખુલતા ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે.
હું માંગરોળ તાલુકાના સકરાણા ગામનો રહેવાસી છે. અહીંયા આ અટાણે સકરાણા અને વીરપુરનો રસ્તો રોડતો રસ્તો છે. અહીંયા હજારો માણસને અવરજવર થાય અને નિશાળિયાઓને 200-280 છોકરા ગામમાં ભણવા આવે તો અહીંયા માવોદિયા સાહેબને તો અહીં 1,00,000 રૂપિયા ગ્રાન્ટ હતી ફાળવાલ અને અહીં 2 વખત આવ્યા હતા. જોઈને વહી જાય એને કીધું અમે કે ભાઈ તમે 2,00,000 રૂપિયા કરજો તો આ કાયમીનું કામ સારું થાય. તો એ જે ગ્રાન્ટ હતી એ અહીં જ મોકલી દીધી અને હવે હેરવા નથી આવતા. તો હવે આમાં કરવાનું શું? હવે આ અટાણે આમ એક કોઈથી ભાજપ સરકાર એમ કહે કે તમે કયો અમે કામ દેવા તૈયાર છે તો આ એના અધિકારીઓ ધ્યાન નથી દેતા અને જ્યાં છે અહીંયા બધું ભ્રષ્ટાચાર છે અને અને સામે દેખાય બધીમાં લીધી. એ લોકોએ તોય કોઈ ધ્યાન આપ્યું નહીં, બરજબરીથી કામ કરેલ છે અને અમારો રસ્તો ધોવાઈ ગયો, અમારા ખેતરના શેડા પાસે ઝાડવા ધોવાઈને તણાઈ ગયા, તે છતાં એ કોઈ ધ્યાન આપેલ નથી. અને વરસાદ હોય તો અમે ગામમાં જઈ શકતા નથી. અમે 7 ખેડૂનો રસ્તો અહીં છે, અમારી અરજી છતાં એ કોઈ ધ્યાન દીધું નથી. છોકરાઓને નિશાળે જવામાં તકલીફ પડ્યા અને આ રસ્તો જો અટાણે અહીંયા કેટલો ધોવાઈ ગયો, હાલી નહીં નીકળી શકાય એમ નથી એવી પોઝિશન છે. અને હજી આ આગળ રોડને RCCની દિવાલ કરેલ છે, એ નબળું કામ કરેલ છે અને એ દિવાલ તૂટીને પડી ગઈ તો એ કોઈ અધિકારીઓ ધ્યાન દેતા નથી. સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. પાર્ટી દ્વારા આપવામાં આવેલ પ્રમુખ ઉપપ્રમુખના મેન્ડેટમાં પ્રમુખ તરીકે કમલેશભાઈ રાઠોડ તેમજ ઉપપ્રમુખ તરીકે રાજુભાઈ જાદવનું નામ ખુલતા મેન્ડેટનો વિરોધ કરાયો હતો. બળવંતસિંહ મોરીએ વિરોધ કરી દાવેદારી નોંધાવી હતી, જેમને બહુમતી મળતા બરવાળા નગરપાલિકાના પ્રમુખ પદે બળવંતસિંહ મોરીની નિમણૂક કરાઈ છે. ધોરાજી તાલુકાના હડમતિયા ગામે અન્ન નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયાની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જયેશ રાદડિયાએ આ કાર્યક્રમને લોકહિતને સ્પર્શતો લોકો માટેનો કાર્યક્રમ ગણાવ્યો હતો. આ પ્રસંગે માજી ધારાસભ્ય પ્રવીણ માકડિયાએ સેવા સેતુથી ઘર આંગણે જ લોકોના નાના નાના પ્રશ્નોનો ઉકેલ આવે છે તે બાબતે રાજીપો વ્યક્ત કર્યો હતો. હડમતિયા ગામે આજે સેવા સેતુનો કાર્યક્રમ યોજાણો, સાથે સાથે આ સેવા સેતુના કાર્યક્રમ સહિત બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઘણા લોકોએ આ સેવા સેતુના કાર્યક્રમમાં
ઘણી એવી સરકારની યોજનાનો લાભ પણ લેવામાં આવ્યો છે. સાથે સાથે આજે બ્લડ ડોનેશન કેમ્પની અંદર રક્તદાન કરી અને આરોગ્યની દ્રષ્ટિએ પણ આ ધોરાજી તાલુકાના લોકોએ સાથ અને સહકાર્ય પોએ પણ આનંદની વાત છે. મારા ગામના સરપંચ રસિકભાઈને એમની ટીમ દ્વારા આ સફળ કાર્યક્રમ બનાવી અને લોકોને સુવિધાનો ઘર આંગણે લાભ મળે એ માટે પ્રયત્ન કરવામાં આવ્યો અને ખૂબ જ સફળ કહી શકાય એવો આજે સેવા સેતુનો કાર્યક્રમ રહ્યો હતો. રાજકોટમાં વેસ્ટ ઇન્ડિઝ ટીમ સામે ટેસ્ટ મેચ રમવા માટે ટીમ ઇન્ડિયાનું 1 ઓક્ટોબરે ફોર્ચ્યુન પાર્ક ખાતે આગમન થવા જઈ રહ્યું છે, ત્યારે ખેલાડીઓને હોટેલમાં કેવા પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે તે માટે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ફર્સ્ટ ઓફ ઓલ સેકન્ડ ટાઈમ વી આર સર્વિંગ ટુ ઇન્ડિયન ટીમ જબ વો ટેસ્ટ મેચ ખેલને કે લિયે યહાં પે આ રહી હૈ ના હમને આઈપીએલ મેં તો બહોત ટાઈમ ઇન્ડિયન ટીમ કો સર્વ કિયા હૈ તો ઇસ ટાઈમ હમને પ્લાન કિયા હૈ કે મોર ઓવર ગુજરાતી ફૂડ હમને મેન્યુ મેં એડ કિયા હૈ અપને और उसके साथ साथ में काफ़ी हेल्थ डाइट्स भी हैं. गुजराती ट्रेडिशनल फूड भी रहेगा, काठियावाड़ स्पेशल राजकोट का हमने बहुत सारे आइटम्स उसमें ऐड करे हैं. लाइक जो यहाँ पे चलता है अपना ढोकला हो गया, खमन हो गया, है ना. मोर ओवर इसके साथ में अपना गाठिया हो गया, यहाँ का स्पेशल आइटम हम लोग प्लान किया है सर्व करने. डेफिनेटली के पहला तो हूँ डेफिनेटली आईटीसी फोर्च्यून बट राजकोट माटे एक गर्वनी बात है कि टीम इंडिया अने ई पण टेस्ट सीरीज में अहीं आवे छे. અને લાસ્ટ યર પણ ટીમ ઇન્ડિયા અહીંયા આઈટીસી ફોર્ચ્યુનમાં સ્ટે કરેલી હતી અને આ વખતે પણ ટીમ ઇન્ડિયા 1 ઓક્ટોબરને આવે છે, તો એના માટે અમે રેગ્યુલર, તમને બધાને ખ્યાલ જ છે કે ટીમ ઇન્ડિયા આવે છે એટલે તમે એન્ટ્રીથી લઈને આપણે એના રૂમ સુધી ડેકોરેટ આખું ક્રિકેટ થીમ ડેકોરેટ કરેલું છે. જેમ કે વેલકમની હું વાત કરું તો જ્યારે ટીમને વેલકમ કરશું ત્યારે આરટી ટીકા તેને ગાર્લેન્ડ કરશું અને ફ્લાવર સાવરિંગ સાથે તેનું વેલકમ કરશું. વેલકમ ડ્રિંક્સ હશે અને એના ચોઈસ ઓફ સ્ટાર્ટર વેટ ટીસ્યુ સાથે તેનું વેલકમ કરશું. અને તે રૂમમાં જશે તો જેમ કે વિરાટ કોહલીનો તમે રૂમ લઈ લો કે એની રૂમની અંદર જે પણ એનો બેડ અમે ડેકોરેટ કરેલો છે તેમાં તેના ફોટો વિરાટ કોહલીના ફોટોગ્રાફ સાથે તેનો આખું થીમ બનાવેલી છે. સોશિયલ મીડિયા જાયન્ટ ફેસબુક પર વિશ્વસનીયતાને લઈ અવારનવાર પ્રશ્નો ઊભા થયા છે, તો કેમ્બ્રિજ ડેટા કૌભાંડ બાદ ફેસબુક યુઝર્સને વધુ એક ઝટકો આપ્યો છે. કંપનીની સુરક્ષામાં ભંગાણ થતાં કરોડો યુઝર્સ પ્રભાવિત થયા છે અને 5 કરોડ એકાઉન્ટની વિગતો લીક થઈ ગઈ છે. આ બાબતે ફેસબુકના સીઈઓ ઝુકરબર્ગે જણાવ્યું છે કે હેકરોએ કંપનીના વ્યૂ અને ફીચર્સના માધ્યમથી ટોકનના એક્સેસને લઈ એકાઉન્ટ હેક કર્યા છે. આથી 9 કરોડ યુઝર્સે ફેસબુકના ઉપયોગ માટે ફરીથી લોગઇન કરવાનું રહેશે. રાજકોટ ઝોન નગરપાલિકાઓ માટે સ્વચ્છતા સર્વેક્ષણ વર્કશોપ તથા સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના માધ્યમથી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, જનભાગીદારી, પાણી પુરવઠા યોજના વગેરે જેવી અનેક યોજનાઓના ગ્રાન્ટ રિવ્યૂ આપવામાં આવ્યા હતા. આ બેઠકમાં નગરપાલિકાના અલગ અલગ પદાધિકારીઓ હાજર રહ્યા હતા. મકવાણા 2012 બેચનો આઈએએસ અધિકારી અને હાલમાં મારું પોસ્ટિંગ રિજનલ કમિશનર રાજકોટ નગરપાલિકાઓની કચેરી ખાતે થયેલું છે. રાજ્ય સરકારનો અભિગમ રહેલો કે જેટલી પણ નગરપાલિકાઓ છે રાજ્યની 162 જેટલી એને 6 ઝોનમાં વિભાજિત કરી અને ઝોન વાઇઝ એક એક કમિશનર મૂકવા, જે પૈકી રાજકોટ જિલ્લાની કુલ 30 નગરપાલિકાઓ છે જેમાં 6 જિલ્લાઓનો સમાવેશ થાય છે. તો આની રિજનલ ઓફિસ આપણે જિલ્લા સેવા સદન 3માં છે અને ત્યાં જે નગરપાલિકાનો વિકાસ ના કામો છે એની મંજૂરીઓ આપવામાં આવે છે. સાથે સાથે જે સરકારની યોજનાઓ છે, ફ્લેગશિપ યોજનાઓ, પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, સ્વચ્છ ભારત મિશન હોય કે પછી ઈ નગર હોય, આ તમામ યોજનાઓનું મોનિટરિંગ અને સુપરવિઝન સીધે સીધું અમારી કચેરી તરફથી કરવામાં આવે છે. રાજકોટ ઝોનની નગરપાલિકાઓ એટલે કે રાજકોટ ઝોનમાં કુલ 30 નગરપાલિકા છે. કચ્છ જિલ્લો, રાજકોટ જિલ્લો, મોરબી જિલ્લો, પોરબંદર જિલ્લો, દેવભૂમિ, દ્વારકા અને જામનગર જિલ્લો, આ રીતે ગુજરાતની કુલ 162 નગરપાલિકાના 6 ઝોનમાં માને મુખ્યમંત્રીશ્રીએ ખૂબ સુંદર વ્યવસ્થા કરી છે નગરપાલિકાઓના સંચાલન માટે. સેલ્વસમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર લદાયેલી પાબંદીના પગલે વેપારીઓએ બંધ પાડી વિરોધ દાખવ્યો હતો અને રેલી કાઢી દાદરા નગર હવેલી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ધંધા રોજગારમાં ઉત્પન્ન થતી સમસ્યાઓના નિકાલ અર્થે રજૂઆત કરી હતી. આ તકે વેપારીઓ સેશનના મહેન્દ્ર કટારિયા, મહેશ ભાનુશાલી સહિતના અન્ય અગ્રણીઓ અને વેપારીઓ હાજર રહ્યા હતા. સબને મિલકર ડિસિઝન લિયા થા કે સમગ્ર ભારત વેપારી સંબંધો પર દૃષ્ટાંત બંધ રખે, ક્યુંકિ ફ્લિપકાર્ટ, વોલમાર્ટ 100% FTA આને છે, છોટે વેપારીઓ કો ઓનલાઈન કે હિસાબ સે બહુત નુકસાન હો રહા હૈ,
और एक ही भाव में कंपनी माल नहीं देती है, उनका भाव ज़्यादा होता है माल का तो उनको ज़्यादा सस्ता मिलता है और छोटे व्यापारी उस कारण दब जाते हैं, व्यापार में बहुत फर्क पड़ रहा है। इसलिए आज बंद का ऐलान किया गया और शांतिपूर्वक मौन रैली निकाल के हम यहाँ पर वापस पहुँचे। किलो इन पे सभी व्यापारियों ने सहयोग दिया है और कलेक्टर को ज्ञापन दिया गया है, कल यहाँ के MP और XMP को भी ज्ञापन दिया गया है। तो सभी से गुजारिश है कि इस बंद में सहयोग करें व्यापारी को, मिनिस्टर सरकार तक बात पहुंचाए हमारी व्यापारी की कि FDI 100% कैंसिल करें, वॉलमार्ट फ्लिपकार्ट का एग्रीमेंट कैंसिल करें और जो ऑनलाइन होता है और दूसरा डेबिट कार्ड क्रेडिट कार्ड का जो व्यापारी छोटे व्यापारी जो चार्ज लगता है वो चार्ज खत्म किया जाए। दूसरा कि 51% माइक्रोन प्लास्टिक के अंदर उसकी इजाज़त दी जाए, पूरे देश के अंदर इजाज़त है, नगर अली में अभी तक उसका रजिस्ट्रेशन डीट नहीं आया है तो वेरिफिकेशन करके यहाँ के व्यापारी को प्लास्टिक के कारण बहुत तंग किया जा रहा है। विश्व ने सौथी ऊंची 182 मीटर ने सरदार पटेल की प्रतिमा नर्मदा खाते निर्माण करायु छे, जेनु आगामी 31 ऑक्टोबर ना रोज वडाप्रधान नरेंद्र मोदी द्वारा अनावरण करवामां आवनार छे। त्यारे कांग्रेस अध्यक्ष राहुल गांधी आ स्टेच्यू ऑफ यूनिटी अंगे विवादित निवेदन आपता भाजप द्वारा विरोध करायो छे। त्यारे राजकोट में शहर भाजप द्वारा किसानपरा चौक खाते विरोध कार्यक्रम योजवामां आव्यो हतो, जेमां भाजप कार्यकरो अने आगेवानोए हाजर रही कांग्रेस विरुद्ध नारा लगाव्या हता। राहुल गांधी जे स्टेच्यू ऑफ यूनिटी माटे सरदार साहेबनू अपमान कर्युं छे, गुजरातनी जनता जड़बातोड जवाब आप्यो छे। भारतीय जनता पार्टी प्रदेश द्वारा समग्र रीते गुजरातभरमां तमाम जग्याए आजे एमना विरोधमां राहुल गांधी अने कांग्रेसना विरोधमां कार्यक्रम थयो छे। सरदार पटेल ए देशने एकता माटे एमनुं मोटुं प्रदान छे, त्यारे सरदार पटेलनुं अपमान छे, गुजरातनी जनतानुं अपमान छे, एटला माटे देशभरना खेडूतोनुं अपमान छे। સ્ટેચ્યુ ઓફ યુનિટી સંપૂર્ણપણે ભારતીય છે, 30,000 કરતાં વધારે લોકોએ રોજગારી મેળવીને કામ કર્યું છે, અનેક એન્જિનિયરો આમાં કામ કર્યું છે અને દુનિયાભરમાંથી લોકો આવવાના છે, ત્યારે ગુજરાતનું માન સન્માન વધે, સરદાર પટેલનું નામ માન સન્માન વધે, નરેન્દ્ર મોદીનું માન સન્માન વધે એ રાહુલ ગાંધીને કોંગ્રેસને ગમતું નથી। એટલે એક બે બુનિયાદ જેવી વાતો સ્ટેચ્યુ ઓફ યુનિટી ચાઇના મેડ છે એવી વાતો કરનારા લોકોને દેશની જનતા માફ નહીં કરે, એટલા માટે ખેડૂતોએ પોતાનું લોખંડ ગામે ગામથી આપીને આમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વપરાણું છે, ત્યારે આસ્થાનું પ્રતિક દુનિયાની મોટા મોટી પ્રતિમા 182 મીટર ઊંચી પ્રતિમા બનવા જઈ રહી છે અને એનું 31 ઓક્ટોબરે માની વડાપ્રધાન નરેન્દ્રભાઈ લોકાર્પણ કરવાના છે, ત્યારે કોંગ્રેસને આ ખૂંચી રહ્યું છે આવું ભવ્યથી ભવ્ય કાર્યક્રમ આ બને એ એમને ગમતું નથી। સરદાર સાહેબનું અપમાન કરવા માટે કોંગ્રેસ હમણાં ટેવાયેલી છે, ગુજરાતનું અપમાન કરવા ટેવાયેલી છે, ત્યારે એને જડબાદોડ જવાબ આપવા ભારતીય જનતા પાર્ટી રાજકોટ દ્વારા આજે કાર્યક્રમ થયો। ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ ખાતે દક્ષિણ રેન્જના IGP ત્રિવેદીની અધ્યક્ષતામાં લોકદરબાર યોજાયો હતો, જેમાં ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ, ઉના, તલાલા અને કોડીનારના કોંગ્રેસના ધારાસભ્યોની સૂચિત ગેરહાજરી જોવા મળી હતી। આ લોકદરબારમાં સાગર ખેડૂતોએ ઘણી બધી રજૂઆત અને માછીમારોને પડતી અનેક સમસ્યાઓ બાબતે IGP યોગ્ય હાલ લાવવાની ખાતરી આપી હતી। ચોપાટી, ધાર્મિક સ્થળોએ તેમજ સ્કૂલ વિસ્તારમાં વધતા જતા આવારા તત્વોના હલ માટે રોમિયો સ્કવોડ કાર્યરત કરાશે તથા શહેરભરમાં ચોરીના બનાવો રોકવા માટે 240 CCTV કેમેરાઓ ગોઠવાશે તેમ જણાવવામાં આવ્યું હતું। 240 કેમેરા 90 જગ્યા ઉપર ઇન્સ્ટોલ કરવાની કામગીરી 6 માસમાં પૂર્ણ થશે। ટેકનોલોજી અત્યારનું સૌથી મહત્વનું પાસું છે સુરક્ષા માટેનું અને ટેકનોલોજી અંગે અમે વ્યવસ્થિત તૈયાર છીએ। SP સાહેબે વ્યક્તિગત રીતે તમામ પોઈન્ટ એમણે જાતે ચકાસ્યા છે કે આ જગ્યાઓ મહત્વની જરૂરી છે અને એ તમામ જગ્યાઓ પર એમણે પ્લાનિંગ કરી અને ગોઠવેલું છે। 6 માસમાં CCTV કેમેરા એક્ટિવ થઈ જશે, ચાહે બહેનો અને દીકરીઓ જે છે આપણી સલામતી મહેસૂસ કરે એના માટે રોમિયો સ્કોર બનાવવાની પણ અમે તૈયારી કરેલી છે અને આવા જગ્યા ઉપર ડિકોય ગોઠવવામાં આવશે। કાશ્રી અત્યારે નવા પ્રમોશન આપી રહી છે એટલે DYSP વગેરે જગ્યાઓ ખાલી છે એને સત્વરે ભરવામાં આવશે। જગ્યાઓ કરતાં પણ ટેકનોલોજીકલ જે જરૂરિયાત છે, લેસર સુરક્ષા છે, CCTV કેમેરાની સુરક્ષા છે, સ્કેનર બેગેજ સુરક્ષા છે, એનું પ્લાનિંગ છે, કોસ્ટલ એરિયામાંથી કોઈ પ્રશ્ન ના આવી શકે એટલે અંદરના ભાગમાં જો દરિયામાં પણ જો ચેકપોસ્ટ કરવી પડે તો ત્યાં પણ જેમ બોર્ડર આઉટપોસ્ટ BSFની હોય છે ક્રિક વિસ્તારમાં એવા પ્રકારનું પણ પ્લાનિંગ કરી રહ્યા છે। સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો, વિરામ બાદ ફરી મળીશું।
વિરામ બાદ આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે. હવે જોઈએ આગળના સમાચાર. રાજકોટના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રમુખ સ્વામી મહારાજના 98મા જન્મજયંતિ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે, જે અંતર્ગત મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં પ્રમુખ પ્રતિભા પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 150 સ્કૂલના આશરે 3000 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈ કાર્યક્રમનો આનંદ માણ્યો હતો. મારું નામ રાગમ પરમાર, 8મી ધોરણમાં ભણું છું અને સનફ્લાવર ઇંગ્લિશ સ્કૂલમાં ભણું છું. આજે સ્વામિનારાયણ મંદિરમાં વક્તૃત્વ સ્પર્ધા વિશેનું સન્માન થયેલું છે. મેં એ સ્પર્ધા વક્તૃત્વની ટાઈમ મેનેજમેન્ટ ઉપર આપી હતી. સન્માન થયા બાદ મને ખૂબ જ ગર્વ અનુભવી રહ્યું છે કે મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે મારું સન્માન થયું. મારું નામ ટીલવા પૂજન છે. કઈ સ્કૂલમાં છો ભાઈ આપ? આત્મીય સ્કૂલમાં. ખાસ તો આજ રોજ તમારો જે સન્માન સમારોહ યોજાયો છે તો તમને કેવું લાગ્યું? મને બહુ સારું લાગ્યું. આટલા સંતો હતા, આટલા મહાન પુરુષો હતા, તેઓએ મારું સન્માન કર્યું, બહુ સારું લાગ્યું. મારું નામ મેહુલ બરેડિયા છે અને હું શ્રી એવી જસાણી વિદ્યા મંદિરમાં 12th સ્ટાન્ડર્ડમાં ભણું છું. આજનો મારો સબ્જેક્ટ હતો મેરા ભારત મહાન, અને હું બહુ લકી ફીલ કરું છું કે આઈ ગોટ અ ચાન્સ ટુ એક્સપ્રેસ માય વ્યૂઝ ઇન ફ્રન્ટ ઓફ સો મેની પીપલ. આટલા જણો વચ્ચે મારા જે હાથે આજે હું મોટિવેટ પણ થયો છું, ઇન્સ્પાયર પણ થયો છું. આજે ઘણી એવી બહુ સારી પર્સનાલિટી હતી. આજે મારું ફર્સ્ટ રેન્ક છે. સ્વામિનારાયણ, મારું નામ ગઢિયા હસ્તી છે. બીએપીએસ સ્વામિનારાયણ મંદિર તરફથી પ્રમુખ સ્વામી મહારાજના 98મા જન્મજયંતિ નિમિત્તે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 150 સ્કૂલ અને 3000 જેટલા વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યું છે. ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા વગેરે જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આજે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન છે, જેમાં રેન્ક મેળવેલા વિદ્યાર્થીઓને પ્રાઇઝ આપવામાં આવશે. તેમજ અપૂરમની સ્વામી દ્વારા ચારિત્ર્ય, ઘડતર, વ્યસનમુક્તિ જેવા સદગુણો વિકસે એવું સરસ પ્રવચન પણ આપવામાં આવ્યું છે. જય સ્વામિનારાયણ. મારું નામ જય પરીખ છે. પ્રમુખ સ્વામી મહારાજના 98મા જન્મજયંતિ મહોત્સવે બીએપીએ સંસ્થા દ્વારા થતા સામાજિક અને શૈક્ષણિક કાર્યક્રમ અંતર્ગત આ પ્રમુખ પ્રતિભા પર્વનું આયોજન કરવામાં આવેલું છે, જેની અંદર રાજકોટની 150થી વધુ સ્કૂલોએ અને 3000થી વધુ વિદ્યાર્થીઓનો ભાગ લીધો છે. વિવિધ સ્પર્ધાઓ જે કે વક્તૃત્વ સ્પર્ધા, એકપાત્રી અભિનય સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા વગેરે સ્પર્ધાઓને ભાગ લઈ આ મંદિરના પવિત્ર વાતાવરણને આવી અને ખૂબ જ શાંતિનો અનુભવ કરેલો છે. બધા વિદ્યાર્થીઓનો એક કોમન પ્રતિભાવ મળે છે કે પ્રેરણા અને શાંતિ આ મંદિરમાંથી અમને આ સ્પર્ધામાંથી પ્રાપ્ત થઈ છે. ખાસ અમારા બધા કાર્યકરોનો અનુભવ એવો રહ્યો કે આ આયોજન દ્વારા જે રાજકોટની સ્કૂલો છે તેની અંદર એક સારો મેસેજ પાસ થાય, પ્રમુખ સ્વામી મહારાજનું જે જીવન અને કાર્ય છે એનો અમે ફેલાવો કરી શકીએ અને એક સદવિચાર અને સદવિચારોનું અમે પ્રવર્તન કરી શકીએ તે માટે આ ખાસ કાર્યક્રમનું આયોજન થયેલું હતું, જેની અંદર અમારા જે બીએપીએસના બધા કાર્યકરો છે તેમાં સાથ સહકાર દ્વારા આ ખૂબ જ સુંદર આયોજન અમે કરી શક્યા છીએ. અત્યારે વિજેતા સભાની અંદર મેયરશ્રી તથા અન્ય ડિગ્નિટીઝ પણ પોતે હાજર રહી બાળકોને એમના હાથે ઇનામ આપીને એમને પ્રોત્સાહિત કરેલા છે. મારું નામ હેતવી કટારિયા છે. હું સિસ્ટર નિવેદિતા શાળામાં 8મા અભ્યાસ કરું છું. મેં પ્રતિભા પર્વમાં આપણો ભવ્ય સાંસ્કૃતિક વારસો એના ઉપર નિબંધ લખ્યો હતો કે ભારતની આન બાન અને શાન છે સાંસ્કૃતિક વારસો, ભારતની પહેચાન છે સાંસ્કૃતિક વારસો, ભારતને મળેલો અનમોલ ખજાનો છે સાંસ્કૃતિક વારસો, ભારતીયોને મળેલું અનમોલ વરદાન આપણો ભવ્ય સાંસ્કૃતિક વારસો. અને મને ઘણું મોટિવેશન પણ મળ્યું અહીંયા આવીને. અહીંનું વાતાવરણ શાંત સ્વચ્છ હતું અને સ્વામીજીએ જે ભાષણ આપ્યું, જ્ઞાનાત્મક જે વચનો આપ્યા એના ઉપરથી ઘણું બધું શીખવા પણ મળ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતા એ જ સેવા ઝુંબેશ શરૂ થઈ છે, જે આગામી 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ સુધી ચાલશે. આ ઝુંબેશમાં દેશના ખૂણે ખૂણેથી લોકો જોડાઈ રહ્યા છે અને ભારતને સ્વચ્છ બનાવવાની નેમ લીધી છે, ત્યારે આ જ પ્રકારે સંકલ્પ પશ્ચિમ બંગાળના દેવેન્દ્ર બેરા નામનો શખ્સે લીધો છે, જે સ્વચ્છતા પ્રત્યે લોકોમાં જાગૃતતા લાવવા 10,000 કિલોમીટરની સાયકલ યાત્રા કરી રહ્યા છે. અમારે જો એસિસ્ટન્ટ આકાશકુમાર કરણ, એ ભાઈ પશ્ચિમ બંગાળ સે આયા, સી 3.5 મહિને હો ગયા. એ મેં
એક અજુબા સાયકલ લેકર સ્વચ્છ ભારત અભિયાન પટ્ટા લેકર મેં ઓલ ઇન્ડિયા કા 33 સ્ટેટ ઘૂમને કા અભી હો ચુકા 19 સ્ટેટ હો ગયા દમન લેકે દમન કા દમન કાલ લે લિયા આજ યહાં આયા સિલ્વાસ સર્ટિફિકેટ લેને કે લિયે ઓર 19 હો ગયા બાકી 15-14 સ્ટેટ બાકી હૈ યે હમારા કિલોમીટર આયેગા 22,000 કિલોમીટર આયેગા યે વક્ત લાગેંગે 8 મહિને યે ગિનેસ બુક મે આને કા હમારા જો એડવેન્ચર હૈ વિદાઉટ ચેન સીટ બ્રેક હમારા સાયકલ કા ચેન નહીં હૈ સીટ નહીં હૈ બ્રેક નહીં હૈ યે વર્લ્ડ મે ફાસ્ટ રેકોર્ડ કર રહા મેને ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ તેમજ શિક્ષણ વિભાગ તથા માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે અમરેલી જિલ્લામાં તારીખ 24 થી 29 સપ્ટેમ્બર સુધી કારકિર્દી આયોજન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ સપ્તાહ દરમિયાન વિદ્યાર્થીઓને યોગ્ય કારકિર્દીના ઘડતર માટે તૈયાર કરવા તથા પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. બગસરાની રાષ્ટ્રીય શાયર મેઘાણી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે સપ્તાહના સમાપન કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા રોજગાર અધિકારી ડીઆર દ્વારા કારકિર્દી માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું. મેઘાણી સ્કૂલ બગસરા ખાતે જિલ્લાના કારકિર્દી આયોજન સપ્તાહને સમાપનનો કાર્યક્રમ હતો. તારીખ 24/9/2018 થી 29/9/2018 સુધી ગુજરાત સરકારના રોજગાર વિભાગ, શિક્ષણ વિભાગ અને માહિતી વિભાગના સંયુક્ત ઉપક્રમે અમરેલી જિલ્લામાં કારકિર્દી આયોજન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન તમામ જિલ્લાના માધ્યમિક, ઉત્તર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દીનું શ્રેષ્ઠ પસંદગી કરી શકે તે માટેના વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આજના આ કાર્યક્રમ બગસરા ખાતે રાખેલો હતો. બહુ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓને કારકિર્દી પસંદગી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આવા કાર્યક્રમો દ્વારા કારકિર્દીની ઘડતર માટે વિદ્યાર્થીઓને યોગ્ય પ્રકારનું પ્રોત્સાહન પૂરું પાડી શકાય છે. કુપોષણ મુક્ત ભારત અભિયાન અંતર્ગત દામનગર શહેરની આંગણવાડી કેન્દ્ર નંબર 105 ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ICDS અધિકારી કાશ્મીરાબેન ભટ્ટ, નવનિયુક્ત PSI યશવંતસિંહ ગોહિલ અને દામનગર નવનિયુક્ત પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ સહિત શહેરભરના સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. લોકસંપર્ક અભિયાન અને કુપોષણ મુક્ત ભારત અભિયાન અંતર્ગત યોજાયેલા સમાપન સમારોહમાં શહેરની તમામ આંગણવાડીની બહેનો અને બાળકો હાજર રહ્યા હતા. પોરબંદરના માધવપુર ધેડ ખાતે સેઠ NDR હાઈસ્કૂલના પટાંગણમાં ગણિત વિજ્ઞાન મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે પૂર્વ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયાએ દીપ પ્રાગટ્ય કરી ગણિત વિજ્ઞાન વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ તેઓએ વિદ્યાર્થીઓની કૃતિઓ પણ નિહાળી હતી. આ ગણિત વિજ્ઞાન મેળામાં માધવપુર સેઠ NDR હાઈસ્કૂલ સહિતની કુલ 12 સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલા વિદ્યાર્થીઓ આગામી દિવસોમાં પોરબંદર જિલ્લા કક્ષાએ ભાગ લેશે. અહીંયા વિજ્ઞાન મેળો આયોજિત છે. વિજ્ઞાન મેળામાં મને ખૂબ જ મજા આવી. વિજ્ઞાન મેળામાં મેં પણ એક કૃતિ બનાવી છે. એ કૃતિ સોલર કિટની કૃતિ છે. કૃતિમાં આપણે એટલું સમજવાનું છે કે આપણે સોલર વાપરીએ છીએ તો તેનો સોલરને આપણે એવી રીતે વાપરીએ કે તે આપણે રોજિંદી જીવનમાં જે ઉપયોગી હોય અને જે આપણે લાભદાયક બની શકે છે તેના માટે અમે એક કૃતિ બનાવી છે. આ વિજ્ઞાન મેળો અતિશય આનંદ પ્રાપ્ત કરે એવો છે. આ વિજ્ઞાન મેળાથી અમને એટલું શીખવામાં મળ્યું છે કે વિજ્ઞાનના નવા જૂના અવારનવાર થતાં કેટલાક પ્રયોગો પ્રેરણા શું આપે છે, તેનાથી આપણે શું જાણવા મળે છે, વિજ્ઞાન આપણે કઈ રીતે ઉપયોગી છે. વિજ્ઞાન એ એકમાત્ર એક ભણવા માટેનું સાધન નથી, આપણી જીવનની રોજિંદી ક્રિયા છે તે પણ વિજ્ઞાન છે. તો વિજ્ઞાન માટેનું શિક્ષણ આપતી આ શાળા અમારી શાળા છે. વિજ્ઞાન મેળામાં અમારે સૌ વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોએ ભાગ લીધેલો. રાજકોટના જ્યુબિલી ગાર્ડન સ્થિત અરવિંદ મણિયાર હોલ ખાતે પ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરના જન્મદિન નિમિત્તે એક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મમતા મ્યુઝિકલ મંચ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં લતાજીના પ્રસિદ્ધ ગીતોના સુર રેલાયા હતા. મમતા મ્યુઝિકલ મંચ દ્વારા અવારનવાર સુપ્રસિદ્ધ ગીતકારોના કાર્યક્રમો યોજવામાં આવે છે ત્યારે મંગેશકરના ગીતોની સુરાવલથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
જેના ગીતોથી અને જેના માધ્યમથી આજે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ચારેકોર સરાબોર થઈ ચૂકી છે. એવા લતાજીને યાદ કરતા આજના ગીતો એક શામ લતા કે નામ સજાવી છે મમતા મ્યુઝિકલ ગ્રુપ, મમતા મ્યુઝિકલ મંચે. અને લતાજીના ગીતો એટલા મધુર છે, એટલા મધુર છે કે દુઃખનું ગીત હોય તો પણ આપણી આંખોમાં અશ્રુ આવી જાય. ખુશી, રોમેન્ટિક બધું જ લતાજીના કંઠની અંદર માધુર્યતા ભરી છે. એમ કહેવાય કે લતાજી એ મા સરસ્વતીનું બીજું સ્વરૂપ છે. અને આજે અમને સન્માનિત કરીએ છીએ જન્મદિવસના આ પૂર્વ આ સુંદર બજાના પર્વની અંદર. દેશ અને દુનિયામાં ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઇક કરી એક ઇતિહાસ રચ્યો છે ત્યારે બગસરા નગરપાલિકા દ્વારા મામલતદારના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમના ઉદ્ઘાટક રશ્વિનભાઈ ડોડિયાની ઉપસ્થિતિમાં સર્જિકલ સ્ટ્રાઇક ડેની ભવ્ય ઉજવણી મેઘાણી હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી હતી, જેમાં એનસીસી નેવી સહિતના કેડેટોએ પરેડ અને સલામી આપી હતી. આ ઉજવણીમાં બગસરા પંથકમાં સેનામાં શહીદ થનાર જવાનોના પરિવારોને તથા સેનામાં નિવૃત્ત થનાર જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. શહીદોનો કઈ રીતનો કાર્યક્રમ હતો? આ કાર્યક્રમ અમરેલી જિલ્લાના બગસરા તાલુકા ગ્રામે ઉજવવામાં આવેલો હતો. સર્જિકલ સ્ટ્રાઇક એ નિમિત્તે બગસરા ગ્રામના જે ઉપસ્થિત ત્રણેક જવાનો જે શહીદ થયેલા હતા તેના ઉપલક્ષમાં જે કાર્યક્રમ ખાસ કરીને ધ્યાન આપી અને એને સહાનુભૂતિ, એના પરિવારને સહાનુભૂતિ અને એના અનુલક્ષીને પૂરો અને વિદ્યાર્થીઓની અંદર દેશ પ્રત્યે ભક્તિભાવ ઉત્પન્ન થાય એને ઉપલક્ષીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અને પ્રિન્સિપાલ તેમજ ગ્રામના નગરપાલિકા પ્રમુખ ઉપસ્થિત મહેમાનોએ ખૂબ સારી રીતે આ કાર્યક્રમનું આયોજન કર્યું અને વિવિધ કાર્યક્રમોની રચનાઓ કરી અને પરેડનું ખૂબ સારી રીતે આયોજન કર્યું અને જે શહીદ પરિવારો સારી રીતે સન્માન આપી અને એને સદભાવના આપેલી હતી. તારીખ 29 સપ્ટેમ્બર 2018 ના રોજ આરએસ મેઘાણી હાઈસ્કૂલમાં શહીદોના ત્રણ શહીદો જે બગસરા તાલુકાના હતા તેના નિમિત્તે બગસરા હાઈસ્કૂલમાં એનો પ્રોગ્રામ રાખ્યો હતો, જેમાં નગરપાલિકાના ઘણા લોકો હાજર હતા. એનસીસીના ક્રેડિટોએ ડ્રિલ ટેસ્ટ આપી, ત્યાર પછી નેવીના ક્રેડિટે ફ્લોટિંગ કર્યું છે અને તે પછી કાર્યક્રમ યોજાયો છે. શહીદોના પરિવારને સિલ્ક શાલ ઓઢાડીને અને ફૂલ આપીને તેનું સન્માન કરવામાં આવ્યું. જ્યારે રાજકોટમાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ સર્જિકલ સ્ટ્રાઇક ડેની ઉજવણી કરી હતી. આ દિને શહીદોની ગૌરવ ગાથાને વિદ્યાર્થીઓએ વર્ણવી હતી. સર્જિકલ સ્ટ્રાઇકને આજે 2 વર્ષ થયા. 29 સપ્ટેમ્બર 2016 દિવસે સર્જિકલ સ્ટ્રાઇક થઈ હતી અને આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એકદમ બોલ્ડ સ્ટેપ લઈને પાકિસ્તાનના એના ઘરમાં ઘૂસીને ઘણા બધા આપણા સોલ્જરોએ બહુ જ બહાદુરી બતાવી અને ખૂબ સરસ રીતે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. બીજા દિવસે જ્યારે ન્યૂઝ આવ્યા ત્યારે આખા ભારતમાં એક સનસની ફેલાઈ ગઈ હતી. આ દિવસને યાદ કરીને આપણા જવાનોના શૌર્યને બિરદાવીને સર્જિકલ સ્ટ્રાઇક ડે મનાવવાનું નક્કી કર્યું છે અને આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટ હોલ ખાતે વિદ્યાર્થીઓને સાથે એક સંવાદ માટે મનનભાઈ ભટ્ટ જે નેવીમાં ઓફિસર રહી ચૂક્યા છે એમના દ્વારા આજે સરસ મજાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને મનનભાઈ સાથે. અને બગસરામાં જિલ્લા કક્ષાએ ખેલ મહાકુંભ શૂટિંગ બોલ ઓપન એજનું આયોજન મેઘાણી હાઈસ્કૂલમાં કરવામાં આવ્યું હતું, જેમાં ઓપન એજમાં કુલ 9 ટીમના 90 ખેલાડીઓ તથા અબોવ 40માં કુલ 6 ટીમ અને 60 ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ટીમોમાંથી પ્રથમ આવનારી ટીમને ગુજરાત સ્તરે રમવા માટે લઈ જવામાં આવશે. ખેલ મહાકુંભ અંતર્ગત શૂટિંગ વોલીબોલની સ્પર્ધા તાલુકા કક્ષાએ યોજાયેલી હોય છે. તાલુકા કક્ષાએ જે ટીમો વિન થઈ હોય છે તે આજે જિલ્લા કક્ષાએ રમવા માટેથી આવે છે. અમરેલી જિલ્લાના દરેક તાલુકાની વિનર ટીમ આજે અહીંયા રમવા આવી છે. ઓપન ટીમ અને અબાઉટ 14ની બંને ગ્રુપની ટીમો રમવા માટેથી આવી છે. જે ટીમો જીતશે એ જિલ્લાનું પ્રતિનિધિ કરવા માટેથી રાજ્ય કક્ષાએ સ્પર્ધા માટેથી જશે અને આ સ્પર્ધા મેઘાણી હાઈસ્કૂલના પટાંગણમાં આજે યોજાયેલી છે. આ જિલ્લા કક્ષાનો શૂટિંગ વોલીબોલની સ્પર્ધા બગસરા મેઘાણી હાઈસ્કૂલની અંદર યોજાઈ રહી છે, જેની અંદર 2 વિભાગ ઓપન વિભાગ અને 40 વર્ષથી અપના ખેલાડી ભાઈઓ એની અંદર ભાગ લે છે, જેની અંદર દરેક તાલુકાની અંદરથી
વિજેતા ટીમ એ આની અંદર ભાગ લેશે. સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. નરોલી અને રખોલી પ્લાન્ટ ખાતે આયોજિત આ કેમ્પમાં કુલ 273 યુનિટ રક્ત એકત્રિત થયું હતું અને રક્તદાતાઓએ રક્તદાન એ મહાદાન યુક્તિ સાર્થક કરી હતી. બજરંગ દળ અને આરોગ્ય ભારતીના ઉપક્રમે રાજકોટમાં રૈયાધાર સ્થિત રાધેશ્યામ ગૌશાળા ખાતે આગામી તારીખ 2 ઓક્ટોબરના રોજ નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો બહોળી સંખ્યામાં દર્દીઓ લાભ લેશે. આ કેમ્પ વિશે વધુ વિગત આપવા બજરંગ દળ અને આરોગ્ય ભારતીના સભ્યોએ અબતક મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ડૉક્ટર જયસુખભાઈ મકવાણા, આરોગ્ય ભારતીના ગુજરાતના મંત્રીની જવાબદારી છે. મારી સાથે બજરંગ દળ અને રાધેશ્યામ ગૌશાળાના કાર્યકર્તા આવ્યા છે. અમે 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે એક સર્વરોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરીએ છીએ, એના અનુસંધાન આજે મુલાકાત છે. બજરંગ દળ દ્વારા આ એક સપ્તાહ આખું સેવા સપ્તાહ તરીકે ખાસ કરીને પર્યાવરણ, ટ્રાફિક વ્યવસ્થા, ગૌશાળાની વ્યવસ્થા અને સેવા કાર્યોની દૃષ્ટિએ ઉજવવામાં આવ્યું હતું. એનો છેલ્લો દિવસ છે 2 ઓક્ટોબરે, અને તે દિવસે અમે એક સર્વરોગ નિદાન કેમ્પ રાખ્યો છે, જેમાં 8 થી 10 ડૉક્ટરોની ટીમ સેવા આપશે. વિશેષ કરીને સ્ત્રીરોગ, દાંતના રોગો, હાડકાના રોગો, હોમિયોપેથિક અને આયુર્વેદ દવાથી સારવાર, વિશેષ કરીને અને આથી વિશેષ ડાયાબિટીસ અને થાઇરોઇડના દર્દીઓ માટે 1 વર્ષ સુધી અમે એ દવા એમને ફ્રી આપવાના છીએ, જે ડાયાબિટીસ અને થાઇરોઇડના દર્દીઓ ત્યાં નોંધાય એને, અને બાકી બધાને પણ દવા સાથેની આ કેમ્પ રાખવામાં આવેલ છે. આ કેમ્પ રાધેશ્યામ ગૌશાળાના સહયોગથી રાધેશ્યામ ગૌશાળા રૈયાધાર ખાતે રાખવામાં આવેલ છે અને ગાંધી જયંતિના નિમિત્તે આ કેમ્પ ખૂબ જ સફળતાપૂર્વક પાર પડે અને દર્દીઓ તેમાં લાભ લે એવી આથી સર્વેને વિનંતી છે. દર વર્ષે
ભારત દેશમાંથી લાખોની સંખ્યામાં હજ યાત્રીઓ મક્કા મદીના હજ માટે જાય છે. આ વર્ષે દેશમાંથી 1,75,000 લોકોએ હજ યાત્રા કરી હતી, ત્યારે ઓખાના માનવતાવાદી ડોક્ટર અનવર જેઠવા 40 દિવસની હજ યાત્રા કરીને પરત ફર્યા છે, જેમનું ઓખાના અગ્રણીય ડોક્ટર પુષ્પાબેન સોમૈયા અને જગદીશભાઈ શાસ્ત્રી સહિતના અગ્રણીઓએ સાલ ઓઢાડી શુભેચ્છા આપી સન્માન કર્યું હતું. આ તકે ડોક્ટર અનવર જેઠવાએ માનવ સેવા જ કરવાનો જ સંકલ્પ કર્યો હતો. મહાન સમારંભ અને સન્માન રાખવામાં આવેલ, જેમાં ડૉક્ટર પુષ્પાબેન હરિહર જીવદ્યા આંગ ક્ષેત્રના શાસ્ત્રીજી જગદીશભાઈ ગોસાઈભાઈ તેમજ આપના શ્રી ગૌરાંગભાઈ શાસ્ત્રીજી સહિતના લોકોએ એક મહાન એવા ડૉક્ટર તો બધા હોય છે પણ એક માનવતાવાદી કે જેનામાં કોમવાદ જ્ઞાતિવાદ કંઈ નથી એવા શ્રી આપણા અનવર જેઠવા સાહેબ ડૉક્ટર, જે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટના ઓખા આવીને ખૂબ જ સારા કાર્ય કરીને એટલી બધી નામના અને પ્રસન્નતા મેળવે, લોકોની લોકચાના મેળવે કે કોઈ પણ ગરીબ ગુર્જા કે કોઈ પણ એવા દીનદયાળુ હોય એની મફત પણ સેવા કરે છે. એટલે આજે એક ઓખા ખાતે બહુ સરસ સન્માન કાર્યક્રમ રાખ્યો, કેમકે સાહેબ હજ પડવા ગયા હતા અને હજમાં એણે એક દુઆ માંગી કે મારાથી આવા સત્કાર્ય થાય અને સદાય ગરીબ દીન દુનિયાની દુખિયાની સેવા થાય એવા આજે આશીર્વાચન પણ બધાએ આપ્યા અને સાહેબે પણ એ પ્રેરણા પોતે અલ્લા પાસે માંગી, પોતે બંદગી કરી અને આજે સન્માન કાર્યક્રમ સરસ ઓખા ખાતે યોજાઈ ગયો. નાના મોવા સર્કલ પાસે ભરવાડ સમાજની દીકરીઓ માટે ધોરણ 9 થી ગ્રેજ્યુએટ તેમજ ફર્સ્ટ ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે ગોપાલક ગર્લ્સ હોસ્ટેલ કાર્યરત છે, જેમાંના કૃષ્ણત્વ એસેમ્બલી હોલનું ઉદ્ઘાટન ગાંધી જયંતિના રોજ સાંજે 5 વાગે થનાર છે. આ વિશે વધુ વિગત આપવા માટે આયોજકોએ અબતક મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ભરવાડ સમાજની ગર્લ્સ છાત્રાલય છે, જે એક સમાજ માટે ગૌરવની બાબત છે. ભરવાડ સમાજની દીકરીઓને અભ્યાસ માટે પ્રેરિત કર્યું પણ એ પણ બહુ કપરી બાબત છે. ના, આપણે નાના મોટા સર્કલ પાસે 160 બહેનો અત્યારે છે. અમારે સમાજની અંદર બીજા સમાજમાં નહીં એ ટાઈપનું છે. હા, ફેસિલિટી ને બધું તમે જુઓ ને જમવાનું બમવાનું. રાજકોટમાં આવેલા સોમનાથ ઓટોમોબાઈલ્સના માલિક એવા પ્રથમેશભાઈ વ્યાસના નાતિન કવન જાનીના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ ખાતે અનાથ બાળકો સાથે જન્મદિન મનાવાયો હતો. બાલાશ્રમના બાળકો કવનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી આનંદની અનુભૂતિ કરી હતી. કવન હારી જાની આજે એનો બર્થડે છે એટલે અમને વિચાર આવ્યો કે અમે હોટલમાં કે બહાર સેલિબ્રેટ કરવાની બદલે આપણે આવી સંસ્થાઓમાં કે જ્યાં બાળકોને માતા પિતાની કમી લાગે છે, જેને ઓછું આવે છે, તો આપણે એવી જગ્યાએ જન્મદિવસ ઉજવીએ કે જેથી કરીને બાળકોને એને જે પ્રેમ ખૂટે છે, જે આનંદ ખૂટે છે, એક આનંદમાં એનો થોડો ઘણો આપણે સહયોગ એમાં થોડુંક ઝાઝુ ન કરી શકતા પણ થોડો એવો આનંદ દઈ શકીએ એટલે આ બધો વિચાર આવ્યો છે. એટલે એના આજે દીકરાને 5 વર્ષ પૂર્ણ થયા અને છઠ્ઠું બેઠું તો એમ થયું કે ચલો કંઈક નવું કરીએ કે જેથી કરીને બીજા પણ પ્રેરાય અને એને પણ એમ થાય કે ના ચલો આપણે જે કરવા જેવું છે સારું છે ને સાચું છે. બાકી વેસ્ટ ઓફ ધ મની કે આપણે બે હોટલોમાં જઈએ છીએ જમીએ છીએ અને મારું તો રિયલિટીમાં એવું કહેવું છે કે જમાડેલાને જમાડવા એના કરતાં જે લોકોને જરૂર છે એ લોકો માટે આ બધું કરવું ને એ વધારે સારું છે. ભયંદલ નવદર રોડ પર આવેલી એક સ્કૂલના વિદ્યાર્થીઓ સમૂહમાં સેલવાસના ટ્રેટ રિસોર્ટમાં પિકનિક મનાવવા માટે આવ્યા હતા, જે દરમિયાન 15 વર્ષીય શ્રીકાંત શેખર નામના વિદ્યાર્થીનું મોત થતાં ચકચાર મચી ગઈ છે. જો કે આ વિદ્યાર્થીનું મોત કયા કારણસર થયું એ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. વિદ્યાર્થીના ડેથ બોડીને પોસ્ટમોર્ટમ બાદ વધુ તપાસ અર્થે હોસ્પિટલ ખાતે મોકલાઈ છે. દવાઓના ઓનલાઈન વેચાણ સંબંધે કેન્દ્ર સરકારે બહાર પાડેલા ડ્રાફ્ટ પબ્લિક નોટિફિકેશનના મુદ્દાઓ સામે કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે એસોસિએશન દ્વારા દવાઓની દુકાનો બંધ રાખવાનું એલાન આપવામાં આવતા કેમિસ્ટોએ બંધ પાડ્યો હતો, જેના અનુસંધાને ચોટીલા શહેરના કુલ 12 જેટલા કેમિસ્ટ વેપારીઓએ બંધને સમર્થન આપી મેડિકલ સ્ટોરો બંધ રાખ્યા હતા. આ ઉપરાંત કેશોદમાં પણ કેમિસ્ટોએ બંધ પાડી વિરોધ નોંધાવ્યો હતો. કેશોદના
60 મેડિકલો બંધ રહ્યા હતા. આગામી સમયમાં માંગ નહીં સંતોષાય તો વધુ ઉગ્ર વિરોધ કરવાની કેમિસ્ટોએ ચીમકી ઉચ્ચારી છે. બેટી બચાવનું કાર્ય પણ એમાં ઘણી નુકસાની જશે અને આજનું યુવાધન નશાકારક દવાઓ મગાવી અને વળી રહ્યું છે, જેનાથી બંધ રાખવામાં આવે છે. એટલે મેડિકલ 60 મેડિકલ સ્ટોર બંધ છે. ટોટલ સંપૂર્ણ ટેકો જાહેર કરેલો છે અને ઓલ ઇન્ડિયા લેવલે આજે બંધ છે. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અબ તક. નમસ્કાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે રાજકોટના આંગણે મહાત્મા ગાંધી મ્યુઝિયમ સહિતના વિવિધ પ્રોજેક્ટોનું કરશે લોકાર્પણ. પીએમ મોદીના આગમનને લઈ રોશનીથી ચઢાડ્યું રાજકોટ. શહેરભરમાં ગોઠવાયો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. ગુજરાત કોંગ્રેસમાં અહમનો ટકરાવ. અમિત ચાવડા અને પરેશ ધાનાણી વચ્ચે સર્વપરિતાનો જંગ. મતભેદ ભૂલી એક થઈ કામ કરવા બંને દિગ્ગજ નેતાઓને રાહુલ ગાંધીની તાકીદ. જામનગર મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વિપક્ષોનો હોબાળો. શહેરમાં બંધ લાઇટો અને રોગચાળા મુદ્દે કમિટીનો ઘેરાવ કર્યા સૂત્રોચ્ચાર. પડતા પ્રશ્નોનું નિરાકરણ ન આવતા રાજ્યભરના તલાટી કમ મંત્રીઓમાં રોષ. દિવસભર કામથી અળગા રહી નોંધાવ્યો વિરોધ.